તો કોરોના વાયરસ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પણ ઊભા કરવામાં આવ્યા છે કોરોના વાયરસને પગલે એક ટીમ એ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સાથે રાખીને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે આ સિવાય વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તો ભારતમાં પણ તેના પોઝિટિવ કેસ સામે આવ્યા છે હાલ જે કોરોના વાયરસનો એપેડેમિક ચાઇનામાં ચાલી રહ્યો છે તેના સંભવિત દર્દીઓ આપણે ત્યાં પણ આવવાની સંભાવનાઓ છે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રકારના જો દર્દીઓ આવે તો તેને પહોંચી વળવા માટે આપણે દરેક પ્રકારની સાધન સામગ્રી અને સુવિધા સુસજ્જ કરી છે તે એક આઇસોલેશન વોર્ડ એની તૈયારીના ભાગરૂપે છે જ્યારે કોરોના વાયરસનો સંભવિત દર્દી આવે જેમાં મુખ્ય લંગના ઇન્ફેક્શન ખાંસી ઉધરસ તાવ ન્યુમોનાઇટિસ વગેરે હોય છે આવા દર્દીઓને આપણે દાખલ કરી એને આ ટેસ્ટ કરવાના હોય છે અને એને સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવાની હોય છે જે દર્દીઓ ખૂબ જ ગંભીર પ્રકારના ઇન્ફેક્શનો કે શ્વાસોશ્વાસની તકલીફો જો ઉદ્ભવે તો એના માટે આપણે આઈસીયુ એટલે કે સઘન જે કેર કહેવાય એ આપવાની હોય છે એ આપવા માટે આપણી પાસે વેન્ટિલેટર મલ્ટિપારામોનિટર ટ્રેન્ડ સ્ટાફ નર્સિસ ટ્રેન્ડ અધર પર્સોનેલ્સ ડૉક્ટર્સ વગેરે બધા સાથે રહી અને આ પ્રકારના દર્દીઓને ઉદ્ભવતી તમામ પ્રકારના કોમ્પ્લિકેશન વગેરેને પહોંચી વળવા માટે આપણી પાસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઈસીયુ વોર્ડ એટલે કે આઇસોલેશન વોર્ડ તૈયાર છે